हेलो फ्रेंड्स, केम छो तमे बधा। आज आप बनावशू टोमेटो राइस, जो खावामां बहु टेस्टी लागे छे। अने आज आपणे कूकर में बनावीशू तो बहुत जल्दी थी बनी जाय छे, बहुत इजी रेसिपी छे अने बहुत टेस्टी बने छे। तो आओ आपणे बनावानुं स्टार्ट करिए। तो सौथी पहेला आपणे एक वाटकी बासमती चोखा लई लेशुं अने चोखाने आपणे सारी रीते धोई लेवाना छे। तो आ रीते 3-4 वार पाणीथी आपणे आने सारी रीते धोई लेशुं। तो ચોખાને સારી રીતે ધોઈ લીધા છે, હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ। આપણે ચોખાને પલાળીને રાખીશું 20 મિનિટ માટે। 20 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એક કુકરમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા માટે મૂકીશું અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। બંનેને ગરમ થવા દઈએ। તેલ ઘી હલકા ગરમ થઈ ગયા છે, આપણે આમાં આખા મસાલા એડ કરીશું। તો 2 તેજપત્તા, 1 બાદ્યો, 1 તજનો ટુકડો, 2 નાની ઈલચી, 2 લવિંગ અને 5-6 કાળા મરી એડ કરીશું। 1-2 આખા લાલ મરચાં એડ કરવાના છે અને હલકું આપણે આ રીતે ફ્રાય કરી લેવું। હવે આપણે આમાં 1 ટીસ્પૂન જીરું એડ કરીશું અને જીરુંને સારી રીતે ક્રેકલ થવા દઈએ। 1 ચપટી હિંગ ને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી લાંબી કટ કરીને એડ કરીશું અને ડુંગળીને એકદમ સારી રીતે ફ્રાય કરી લેશું। તો ડુંગળી સારી રીતે ફ્રાય થઈ ગઈ છે, હવે આપણે આમાં 8-10 કડી પત્તા, 1 ટેબલસ્પૂન આદું અને લસણની પેસ્ટ એડ કરીશું। બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે આ રીતે ફ્રાય કરી લેશું। હવે આપણે આમાં 1 લીલું મરચું લાંબું કટ કરીને એડ કરીશું અને 2 ટામેટાને આ રીતે ક્રશ કરીને એડ કરીશું। જો તમારે આના નાના નાના ટુકડા કરીને એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। ટામેટા એકદમ સરસ લાલ ને પાકા હોય એવા લેવા, જેથી કલર બહુ સરસ આવે। ટામેટાને સારી રીતે મિક્સ કરી લીધા છે, હવે આપણે આમાં મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, જેનાથી કલર બહુ સરસ આવે છે। 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન પાઉભાજી મસાલો। બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ। ટામેટાની એકદમ સરસ ગ્રેવી બની જાય ત્યાં સુધી કૂક કરી લેવું। તમે જોઈ શકો છો કલર બહુ જ સરસ આવ્યો છે ગ્રેવીનો। તો આ રીતે એકદમ સરસ ગ્રેવી થાય ત્યાં સુધી કૂક કરી લેશું। હવે આપણે આમાં 5-6 પુદીનાના પાન એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં જે ચોખા પલાળીને રાખ્યા હતા એ એડ કરી દઈએ। મિક્સ કરી લઈએ સારી રીતે। હવે આપણે આમાં 2 વાટકી પાણી એડ કરીશું, જે વાટકીના માપથી આપણે ચોખા લીધા હતા એ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી એડ કરવાનું છે। 1 વાટકી ચોખા લીધા હતા તો 2 વાટકી પાણી। બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો બહુ જ સરસ કલર આવ્યો છે। હવે આની 2 સીટી આવે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેશું। તો જ્યાં સુધી આની સીટી આવે ત્યાં સુધી આપણે રાયતું બનાવી લઈએ બુંદીનું। તો 1 વાટકી મોડું દહીં લઈ લઈશું અને સારી રીતે ફેટી લઈએ, લમ્સ ના રહેવા જોઈએ। જરૂર પ્રમાણે પાણી એડ કરીશું। હવે આપણે આમાં મસાલા એડ કરી દઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન જીરુંનો પાવડર અને 1/2 ટીસ્પૂન દળેલી ખાંડ એડ કરીશું, થોડું આમાં લાલ મરચું એડ કરીશું અને 1 પુદીનાના પાનને આ રીતે કટ કરીને એડ કરીશું। બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ। લાસ્ટમાં આપણે આમાં બુંદી એડ કરીશું, ઉપરથી થોડો જીરુંનો પાવડર અને થોડું લાલ મરચુંનો પાવડર એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું। તો આ આપણું બુંદીનું રાયતું બનીને રેડી છે। બહુ ટેસ્ટી લાગે છે ટોમેટો રાઈસ સાથે આ રાયતું, તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો 2 સીટી આવી ગઈ છે અને ઠંડુ થવા દઈએ, ત્યાર પછી આપણે ખોલીને ચેક કરીશું। તો ઠંડુ થઈ ગયું છે, હવે ખોલીને ચેક કરી લઈએ। આપણે એને અંદરથી ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો બહુ જ સરસ કલર આવ્યો છે અને એક એક દાણો એકદમ પરફેક્ટ છે।
બહુ યમી દેખાઈ રહ્યા છે. આપણા ટોમેટો રાઈસ બનીને રેડી છે. હવે આપણે આને સર્વ કરીશું ગરમા ગરમ રાયતા અને સલાડ સાથે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ટોમેટો રાઈસ બન્યા છે, એકદમ ખુલ્લા ખુલ્લા અને એકદમ મસાલેદાર દેખાઈ રહ્યા છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ઇઝી રેસીપી છે, બહુ જ જલ્દીથી બની જાય છે. અને તમે ટ્રાય કરી અને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારા ટોમેટો રાઈસ કેવા બન્યા. તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી ઘણી બધી રેસીપીઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ કુકિંગ.